અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં ચાર શ્રમિકો બથ્થુ થયા. મળતી વિગત મુજબ મોડાસાથી હિંમતનગર રોડ પર 5 કિલોમીટર દૂર આવેલા લાલપુર કંપા ગામે ફટાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પવન, પાણી અને આગ ક્યારે પ્રસરે એ નક્કી ન કહેવાય એ વાત સાચી પડી છે. ત્યારે મળતી વિગત મુજબ મોડાસાથી હિંમતનગર રોડ પર 5 કિલોમીટર દૂર આવેલા લાલપુર કંપા ગામે ફટાકડાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં રહેલા ફટાકડાના ગગનભેદી અવાજ દૂર દૂરથી સંભળાવા લાગ્યા હતા. આગની જ્વારાઓ દૂર દૂર સુધી ફેલાતા ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા. વેલ્ડિંગ કરતા વખતે તણખા ઉડવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. બનાવના પગલે વહીવટી તંત્રનો તમામ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 2 વોટર ડાઉચર સહિત પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગાંધીનગર અને હિંમતનગર જાણ કરી વધારાના ફાયર મિશન મંગાવ્યા હતા. તો બીજી બાજુ ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. આ ઘટનામાં 4 શ્રમિકો બળીને ભડથું થયા હતા. આ સાથે જ 2 વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ગોડાઉનમાં કામ કરતા લલિત, અજય, રામભાઈ અને સાજન નામના 4 શ્રમિકોનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જીપ રોજગારી ઘટનાના 12 કલાક વીત્યા બાદ પણ હાલ પણ જ્યાં ઝડપની ટીમ પહોંચી છે ત્યાં દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો કે જે ઘટના બની હતી, જે દારૂખાનાની ફેક્ટરીમાં જે આગ લાગી હતી તેને લઈને હાલ પણ હજી વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ 12 કલાક વીત્યા બાદ પણ ફટાકડાના અવાજ પણ અહીંયા તમે સાંભળી શક્યા છો. અને બીજી તરફ જે ગાડીઓમાં જે 8 થી જેટલી ગાડીઓ હતી તે પણ સંપૂર્ણપણે નાશ પામી છે. ત્યારે 4 જેટલા શ્રમિકો ત્યાં આગમાં ભભૂકી ઉઠીને મૃત્યુ પામ્યા છે. ત્યારે વહીવટી તંત્ર સામે પણ દ્વારા એફએસએલની ટીમ અને વહીવટી તંત્ર પણ અહીંયા ખડે પગે રહીને આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ આજે એફએસએલની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ મહેસરી કેટરેસ છે ત્યાં ઝડપની ટીમ પહોંચી છે. ત્યાં સમગ્ર જે ઘટના છે તેને બપોર બાદ જે ઘટના બની હતી ત્યાં સંપૂર્ણપણે જે આગ લાગી હતી, આગના જે ગોટે ગોટાઓ થયા હતા તેને લઈને જે આસપાસના જે વિસ્તારો હતા તેમાં પણ કંઈક ને ભારે નુકસાન જોવા મળ્યું છે. ત્યારે જે મહેસરી કેટરેસ છે તેના માલિક દ્વારા જે NOC નથી તેને લઈને પણ એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે આ જે ઘટના છે ત્યાં હાલ જે તમે જોઈ રહ્યા છો કે જે સંપૂર્ણપણે જે ફેક્ટરી છે તે સંપૂર્ણ આગથી ભભૂકી ઉઠ્યા બાદ જે આ પૂરેપૂરો નાશ થઈ ગયો છે. ત્યારે કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે તે ચોક્કસ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કેટરેસના માલિક સામે જે NOC ના હોવાના કારણે તેના સામે કાયદેસરની કાર્યવાહી કરીને રિયાત નોંધવામાં આવી છે. મોદી પાટિયા, ઝડપની અરવલ્લી.